जय माता जी। मित्रों, हूँ ममता गोस्वामी। मारी चेनल ममतानी रसोई में तमारो स्वागत छे। अत्यारे उनाळानी ऋतु चाली रही छे एटले बजार में केरी खूबज मळती होय छे। आ केरी ने अपने अलग अलग रीते खाता होय छे, क्यारेक तेनो रस करता होय छे, तो क्यारेक आइसक्रीम में, क्यारेक श्रीखंड में। तो आजे अपने आ पाकी केरी में एक मीठाई बनावशुं। तेना माटे मैं आ एक केरी लीधी छे। आ केरी बदाम छे, तमे कोई पण केरी पाकी लई शको छो। आ केरी वजन में मैं लगभग 400 ग्राम जेटली लीधी छे। हवे आपणे आ केरी नी छाल उतारी लईशुं। आ रीते आपणे केरी नी बधी छाल उतारशुं। आपणे आ केरी ना फायदा विशे जाणीए तो जे लोकोने वजन न वधतुं होय तेना माटे आ केरी खूब ज फायदाकारक थाय छे। परंतु आ केरी ने भूख्या पेटे आपणे क्यारे न खावी जोईए, कारण के भूख्या पेटे खावाथी पेट में गैस बनतो होय छे। तो आपणे अलग अलग रीते आ केरी ने खाई शकीए छीए। आपणे काची केरी नी अलग अलग वानगीओ मैं वीडियो में तमने बतावी छे। आजे आपणे आ पाकी केरी माथी बनावशुं एक मीठाई। आ मीठाई खावामां तो खूब ज टेस्टी बनशे। अने आ मीठाई ने आपणे स्टोर पण करी शकीशुं। लगभग 8-10 दिवस सुधी आपणे आने फ्रीज में राखी अने खाई शकीए छीए। तो आ रीते आपणे बधी छाल उतारी लईशुं। आपणे केरी ने आ रीते छोली लीधी छे। हवे तेना टुकड़ा करीशुं। टुकड़ा आपणे थोड़ा नाना करीशुं आ रीते। तो आ रीते टुकड़ा करती वखते आपणने हाथ में चप्पू न वागे तेनो खास ध्यान राखवानुं। अने आ रीते आपणे एना टुकड़ा करीशुं। आ रीते करवाथी एकदम नाना नाना पीस थई जाय छे। तो आ रीते आपणे एकदम नाना पीस करी लईशुं। आ केरीना मैं आ रीते नाना टुकड़ा करी लीधा छे। हवे आमां आपणे एक ग्लास जेटलू पाणी रेड़शुं। आपणे आनो रस करवानो छे, पण रस थोड़ो आपणे एकदम पातळो करशुं। तो हवे आ पाणी रेड़ीने आपणे मिक्सरमां अथवा तो आ रीते हूँ ब्लेन्डरमां जे रस करीश तो ए रीते आपणे रस करी लईशुं। મેં કેરીનો આ રીતે રસ કાઢી દીધો છે। હવે આ કેરીના રસમાં આપણે થોડા રેસા જેવું લાગે છે તો તેને આપણે ગળી લઈશું, કારણ કે આપણે મીઠાઈમાં આ રેસા ન આવે તે માટે આને આપણે ગળણીથી ગળી લઈશું એટલે રેસા અલગ થઈ જશે। તો આપણો આ રસ સહેલાઈથી આ રીતે ગળાઈ જશે। આપણે આ રસ પહેલાથી કાઢીને તૈયાર રાખ્યો હશે તો આપણી આ મીઠાઈ ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે। તો આ રીતે હું આ બધો જ રસ ગળી લઈશ। આપણો આ રસ આ રીતે મેં ગળી દીધો છે। આ થોડા રેસા અંદર હતા તે આ રીતે નીકળી ગયા છે ઉપર ગરણીમાં। તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને આપણો આ રીતનો આ રસ તૈયાર થઈ ગયો છે। આટલો આપણે પાતળો રસ રાખશું। હવે આ રસને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। અને મેં આ સોજી લીધું છે, મોટો સોજીનો લોટ છે, તે લગભગ 50-60 ગ્રામ જેટલો છે એક નાની વાટકી। આ કડાઈમાં આપણે આ સોજીનો લોટ અંદર લઈ લઈશું। હવે મેં આ લોટને આપણે શેકવાનો છે તો તેના માટે મેં આ ઘી લીધું છે। ઘી આપણે 4 ચમચી જેટલું લીધું છે। આ મીઠાઈમાં આપણે ઘીનો ઉપયોગ બહુ ઓછો કરીશું તો મેં આ 4 ચમચી જેટલું ઘી લીધું છે, તેમાંથી લગભગ 2-3 ચમચી જેટલું ઘી મેં આ લોટમાં એડ કર્યું છે। તો આપણે આ રીતે તેને હલાવી લઈશું। આપણને વધારે જરૂર નહીં પડે ઘીની, તો મેં 4 ચમચી ઘી લીધું પણ એમાંથી મેં 3 ચમચી ઘી એમાં લોટમાં એડ કર્યું છે। તો હવે આપણે આ બીજા ઘીની જરૂર હાલ નથી તો એને સાઈડમાં મૂકી દઈશું। આપણે ખૂબ જ ઓછા ઘીમાં જ મીઠાઈ બનાવશું। હવે આપણે ગેસ ચાલુ કરશું। હવે આપણે ધીમા ગેસ ઉપર આ લોટને શેકીશું। આ લોટ આપણો આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે। જ્યાં સુધી શેકાવાની બરાબર સ્મેલ ન આવે ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું અને તેને બરાબર શેકી લઈશું। આ રીતે આપણે એને હલાવીને શેકવાનો છે। આપણો આ લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, એને શેકાવાની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે। આ રીતનું આપણે આટલું શેકી લઈશું। હવે આપણે જે કેરીનો રસ કરીને રાખ્યો છે તેને લઈશું અને તે રસને આપણે ધીરે ધીરે આ
આ લોટ ની અંદર એડ કરીશું. ફરીથી આપણે હલાવતા હલાવતા એડ કરીશું. ફરીથી આપણે બધો જ રસ અંદર લઈ લઈશું. खांड लईशुं तो मैं आ अर्धी वाटकी खांड लीधी छे. तमने जे प्रमाणे गळ्यू पसंद होय ते प्रमाणे खांड लेवानी. हवे आपणे बराबर हलावशुं. મિશ્રણ આપણું એકદમ ઘટ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવશું. હવે આ મીઠાઈને ફ્લેવર આપવા માટે મેં આ ઇલાયચીનો પાવડર લીધો છે, 4 ઇલાયચીની વાટીને. જો તમને ના પસંદ હોય તો ના પણ લઈ શકો, પણ આનાથી મીઠાઈનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને તો આ ઇલાયચી મેં લીધી છે, બધી બરાબર મિક્સ કરી લઈશું આ રીતે. અને 5 મિનિટ સુધી આ રીતે હલાવશું એટલે આપણે આ રસ અને સૂજીનો લોટ એકદમ ઘટ થઈ જશે. આ રીતે હલાવશું. હવે આપણું આ મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો, આપણે આ રીતે ઘટ કરી દીધું છે. તો થોડું ઘી અંદર છૂટું પડે ત્યાં સુધી હજુ આપણે તેને હલાવશું. આ રીતે મારી આ મીઠાઈ બનાવવાની રીત તમને જો સારી લાગે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી મારી આગળની નવી આવી વાનગીઓ તમે જોઈ શકો. તો આ રીતે આપણે બરાબર હલાવી લઈશું. આપણું આ મિશ્રણ આટલું ઘટ થાય જેટલું આપણે હલાવવાનું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને 2 મિનિટ આ રીતે ઠંડુ થવા દઈશું. હવે આપણું એ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધી મેં એક આ પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. તમે સ્ટીલની થાળી કે કોઈ પણ વાસણ આ રીતનું લઈ શકો છો. તેમાં આપણે હવે થોડું ઘી નાખી અને તેને ગ્રીસ કરી લઈશું આ રીતે, જેથી આપણી મીઠાઈને આપણે જ્યારે લઈએ ત્યારે તેના પીસ એકદમ સરસ રીતે બહાર આવી જાય. તો આ રીતે મેં બધે જ ઘી લગાવી દીધું છે. હવે આપણે જે બનાવીને રાખેલી મીઠાઈનું મિશ્રણ છે તે તેમાં લઈ લઈશું. તો આ રીતે તેમાં પાથરી દઈશું આપણે. આપણી આ મીઠાઈ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનતા પણ વાર નથી થતી. તો આ રીતે આપણે અંદર પાથરી દઈશું બધું મિશ્રણ. આ રીતે મેં પાથરી લીધું છે. હવે તેને આપણે કાજુ અને બદામથી થોડું ગાર્નિશ કરી લઈશું. તો આ રીતે આપણે કાજુ મૂકશું અંદર. તમે આપણી મનપસંદના ડ્રાયફ્રૂટ લઈ અને આ રીતે ગાર્નિશ કરી શકીએ છીએ. તો આ રીતે ગાર્નિશ કરી લઈશું. આપણી આ મીઠાઈ બનીને હવે તૈયાર થઈ ગઈ છે, પણ આપણે આને ઠંડી થવા દઈશું 10-1 મિનિટ, પછી આપણે તેના પીસ કરી લઈશું. તો આ રીતે આપણે ડ્રાયફ્રૂટ ગોઠવી લઈશું અને આને હવે 10-15 મિનિટ આપણે ઠંડી થાય પછી એના પીસ કરશું. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી આ મીઠાઈ એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે તેને આપણે પીસ કરીશું. તો આ રીતે વચ્ચેથી આપણે કાપીશું અને આ રીતે આપણે તેના ટુકડા કરીશું. આપણી આ મીઠાઈના પીસ એકદમ સહેલાઈથી થઈ જાય છે અને આ મીઠાઈ આપણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. અને આપણે 10 દિવસ સુધી ફ્રીજમાં રાખીને પણ ખાઈ શકીએ છીએ. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢીશું. તૈયાર છે આપણી કેરીમાંથી બનાવેલી આ મીઠાઈ. આ મીઠાઈ આપણી એકદમ સોફ્ટ બને છે, આ રીતે તમે જોઈ શકો છો. તો તમે આ કેરીની સિઝનમાં આ મીઠાઈને ઘરે એકવાર જરૂરથી બનાવજો.